એ વર્ષ હતું 1946 વચગાળાની સરકારમાં સરદાર સાહેબે ગુજરાતની સમૃદ્ધિ માટે પ્રસ્તાવ મૂક્યો નર્મદા ઉપર વિશાળ બંધ બાંધવાનો એવામાં એક બે ત્રણ વર્ષની નાનકડી દીકરીએ દાદાને પૂછ્યું દાદા નર્મદા ખડખડ આપણા ગામમાં આવશે કેમ નહીં તારે મોટા થઈ અને તારી માની જેમ બેડા સારવા નહીં જવું પડે આજથી તારું હુલામણાનું નામ હું રેવા રાખું છું રેવા શું રેવા રેવા મોટી થતી ગઈ અને નર્મદા હજી તો કાગળ ઉપર નહોતી આવી એમ કરતા કરતા ચોપડીઓ છૂટી અને કેડે બેડાનો બહાર આવ્યો છેક 1960માં ગુજરાતને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો મળ્યો અંતે 1961માં જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો એ પછી 18-18 વર્ષના વાણા વીતી ગયા પણ કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં એક જ પાર્ટીની સરકાર હોવા છતાં કેન્દ્રની સરકાર આટલા લાંબા ગાળામાં પણ બધા રાજ્યોની આમ સહમતિ સાધવામાં નિષ્ફળ રહી નાનકડી ઢીંગલી પણ મોટી થઈ ગઈ ગુજરાતમાં એવી હાલત ઊભી થઈ કે પાણીની ટ્રેનો ચલાવવી પડી અને પાણી માટે રમખાણો પણ ફાટી નીકળ્યા એમ કરતા કરતા મહાપરાણે છેક 1988માં 1210 મીટર લાંબા અને પાયાથી 163 મીટર ઊંચા આ કોન્ક્રીટ ગ્રેવિટી ડેમનું બાંધકામ શરૂ થયું ત્યાં જ ગુજરાત વિરોધીઓએ ઝંડા ઉપાડ્યા સર્વોચ્ચ અદાલતમાં પિટિશન થતા 1995માં સ્ટે ઓર્ડરને પરિણામે કામ 4-4 વર્ષ સુધી બંધ રહ્યું 1999માં 18 ફેબ્રુઆરીના સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ ફરી શરૂ થયું અને બંધની ઊંચાઈ 85 મીટર થઈ વર્ષ 2000માં ડેમની ઊંચાઈ 90 મીટરે પહોંચી અડધી સદી વીતી ગયા પછી ગુજરાતના પરણોતા પુત્રએ સરદારના સ્વપ્નને પૂરું કરવાનું પ્રણ લીધું અમારે ગુજરાતના ખેતરોમાં પાણી પહોંચાડ્યું અમારે ગુજરાતના ગામડામાં સુખ અને સમૃદ્ધિના વાવેતર કરવા છે અમારે ગુજરાતના ખેડૂતને સુખી જોવો છે એના માટે પરસેવો પાડી રહ્યા છે અને યોજનાનું કદ અનેક ગણું વધાર્યું અને જે દાયકાઓ સુધી ન થયું એ થયું માત્ર 3 વર્ષમાં જુલાઈ 2002માં બંધની ઊંચાઈ પહોંચી 95 મીટર જુલાઈ 2003માં 100 મીટર અને 30 જૂન 2004ના રોજ 110.64 મીટર અપાર વીજળી ઉત્પન્ન થવા લાગી 8 માર્ચ 2006ના રોજ ડેમની ઊંચાઈ 121.92 મીટર સુધી વધારવાની મંજૂરી અપાતા કામ શરૂ કરાયું પણ 17 માર્ચ 2006 નર્મદાના વિરોધીઓએ યોજનાને રોકવાના આંદોલનો શરૂ કરી દીધા રિવ્યુ કમિટીમાં અધ્યક્ષ તરીકે સૈફુદ્દીન સોઝે ગુજરાત વિરોધી માનસિકતા સાથે નર્મદા ડેમનું બાંધકામ ફરી રોકવા પ્રયાસ કર્યો બહુ સહન કરી હતી આ રાજનીતિ ગુજરાતે પણ હવે નહીં નરેન્દ્રભાઈએ 16 એપ્રિલ 2006ના રોજ ઉપવાસ શરૂ કર્યા કેન્દ્ર સરકારે નમતું જોખ્યું અને આખરે ડિસેમ્બર 2006માં ડેમને 121.92 મીટરની ઊંચાઈએ પહોંચાડવાની મંજૂરી આપવી પડી નર્મદાના વધારાના 30 લાખ એકર ફૂટ પાણીમાંથી 10 લાખ એકર ફૂટ સૌરાષ્ટ્ર સુધી 10 લાખ એકર ફૂટ ઉત્તર ગુજરાત સુધી અને 10 લાખ એકર ફૂટ કચ્છ સુધી પહોંચાડવાની જવાબદારી ઉપાડી સુજલામ સુફલામ અને સૌની જેવી વિશાળ યોજનાઓએ જેનાથી આગળ 12,25,000 એકર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ ખેડૂતોને જંત્રી ભાવે વળતર ચૂકવીને 11,000 હેક્ટરથી વધારે જમીન સંપાદન થઈ શકી એટલે જ તો નહેરોનું કામ વીજળીની ગતિએ થયું અને દૂર દૂર નર્મદાનું પાણી સિંચાઈ માટે મળતું થયું નરેન્દ્રભાઈની દૂરદ્રષ્ટિની જરૂર હવે ભારત દેશને હતી પ્રધાનમંત્રી બન્યાના માત્ર 17મા દિવસે જ બંધને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તથા ખુલ્લા રાખવાની સ્થિતિમાં દરવાજા લગાડવાની મંજૂરી મળી અને ગુજરાત સરકારે પણ નિયત મર્યાદા કરતા 9 મહિના વહેલું કામ પૂર્ણ કરીને દેખાડ્યું ગુજરાત સરકારે ન માત્ર ગુજરાત પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના 11,000થી વધારે પરિવારોને 21,958 હેક્ટર જમીન ફાળવી વિચાર કરો દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો શું શક્ય નથી નર્મદાના નીર કેવડિયાથી 600 કિલોમીટરનું મોટું અંતર કાપી ટપ્પર ડેમમાં ભરી ત્યાંથી પાઇપલાઇન મારફતે કંડલા ગાંધીધામ અંજાર વગેરે વિસ્તારોમાં પહોંચતા કચ્છની પ્રજાને મોટી હાશ થઈ છે
માત્ર બે વર્ષમાં 6 લાખ હેક્ટર વિસ્તારમાં 15,500 કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી પણ નર્મદાને ખેતરે ખેતરે પહોંચાડી, જે આખા દેશમાં વિક્રમ છે. આજે વિરાટ, મહાકાય, જાજરમાન, સરદાર સરોવર બંધ એની 138.68 મીટરે એટલે કે મહત્તમ પાણી ભરવાની પૂર્ણ ઊંચાઈએ પહોંચ્યો છે. અને 16 જૂન 2017 ડેમના બધા દરવાજા બંધ કરવાની મંજૂરી મળી અને બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે દરવાજા બંધ થતા ગુજરાતના સર્વાંગી વિકાસના દ્વાર ખુલ્યા છે. 17 સપ્ટેમ્બર 2017 રોજ નરેન્દ્રભાઈએ ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યો. પહેલા દરવાજા નહોતા ત્યારે ડેમમાં 12,70,000 એકર ફૂટ પાણી સમાતું હતું. હવે 47,30,000 એકર ફૂટ પાણી સમાશે, જે 4 કરોડથી વધુ લોકોની તરસ પણ છીપાવશે અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ બનશે. સાથે જ જળ વિદ્યુત ઉત્પાદનમાં પણ આશરે 40% વધારો થશે. ગુજરાતની જનતા વતી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે ગુજરાતની જનતાની પાણીની તકલીફો દૂર કરવા શરૂ કરવામાં આવેલા સરદાર સરોવર બંધને પૂર્ણ કરાવ્યો અને સરદાર સાહેબે જે સ્વપ્ન 71 વર્ષ પહેલાં કર્યું હતું કે નર્મદા ઉપર ડેમ થવો જોઈએ, નરેન્દ્રભાઈએ એ સ્વપ્ન પૂરું કર્યું. આવો સાથે મળીને આપણે માં નર્મદાનું સ્વાગત કરીએ. નમામિ દેવી નર્મદે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું પણ સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ થયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાભરના લોકોનું ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું. પ્રવાસન સાથે સાથે રોજગારી વધી અને વધી ખુશીઓ પણ. મિત્રો, આ અંતર માત્ર આંકડાઓનું નથી, અંતર છે દ્રષ્ટિકોણનું, અંતર છે નેતૃત્વનું. રેવાબાના આ ચહેરા પર જેટલી કરચલીઓ છે, એટલા જ વમળો પાર કરીને આવી છે આ નર્મદા આપણા આંગણે. નમામિ દેવી નર્મદે. પણ નર્મદા એમ જ નથી આવી હો, કેટલાય રીસામણા મનામણા કરીને માતાજીને નોતરીને લાવ્યા છીએ. આપણે ગુજરાતીઓ લાવ્યા છીએ. સરદાર સાહેબનું એ સપનું મજબૂત ઈચ્છાશક્તિ સાથે નરેન્દ્રભાઈએ આગળ વધાર્યું. વિજયભાઈ અને નીતિનભાઈના પ્રયાસોએ એને પૂર્ણતા સુધી પહોંચાડ્યું અને છેલ્લા 2 વર્ષમાં સુજલામ સુફલામ યોજના અને સૌની યોજના જેવી યોજનાઓથી ઘરે ઘર સુધી પહોંચાડ્યું. જળ સ્ત્રોતોના પુનઃજીવનનું મહાઅભિયાન શરૂ કર્યું અને ગુજરાતને જળ સંગ્રહમાં નંબર 1 બનાવ્યું. આ પાણી પરમાત્માનો પ્રસાદ છે, એને વેડફવાનો આપણને અધિકાર નથી. પાણી બચાવવું પડશે અને હવે પાણી પહોંચ્યું છે તો બચાવવાની વાત કરવાનો મને હક પણ છે. અને એટલા માટે હું કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા પાસે પાણી બચાવવાની ભીખ માંગુ છું. આજે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો છે. ગુજરાતભરના જળાશયો પાણીથી છલકાયા છે. ગુજરાતને પાણીદાર બનાવનાર માં નર્મદાના નીરને બમણા જોશથી આવકારીએ. આવો સાથે મળીને આ ઐતિહાસિક દિવસને ઉજવીએ. નમામિ દેવી નર્મદે મહોત્સવ રાજ્યમાં મહાનગરો, જિલ્લા અને તાલુકા મથકો સહિત 1,000થી વધુ સ્થળોએ ઉજવાશે માં નર્મદાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ 17 સપ્ટેમ્બર 2019 રોજ, જેમાં જોડાશે સાધુ સંતો, સામાજિક સેવા સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકો. કેવડિયા ખાતે ઉજવાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ, જેમાં વિશેષ અતિથિ હશે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. ગામે ગામ, નગર નગર, દરેક ગુજરાતી ઉજવશે માં નર્મદાની વધામણીનો ઉત્સવ. આવો આપણે પણ માં નર્મદાના વધામણા કરીએ. નર્મદે સર્વદે.